गुड मॉर्निंग। गया लेक्चर में नाणा चुकवणी प्रक्रिया ने डिजिटल कैश सुधी आप भण्या। हवे ज्यारे आपणे ऑनलाइन व्यवहार करीए छीए तो ए ऑनलाइन व्यवहार की सुरक्षा अने सलामती नी वात करीए। તો ઓનલાઈન વ્યવહારમાં ખૂબ જ સુરક્ષાની જરૂર છે, કારણ કે હેકિંગ જે શબ્દથી તમે બધા પરિચિત છો કે જો કોઈ વ્યક્તિ તમારો પાસવર્ડ અને તમારો આઈડી હેક કરીને અને પછી તમારા ખાતામાંથી રૂપિયા કાઢીને અથવા એના ખાતામાં ટ્રાન્સફર કરીને આવી ઘણી બધી તકલીફો પડતી હોય, એટલા માટે ઓનલાઈન વ્યવહારોમાં જે કાળજી રાખવી જોઈએ। પરંપરાગત નાણાં વ્યવહારની તુલનામાં ઓનલાઈન વ્યવહારમાં ઘણા જોખમો રહેલા છે, જેના પરિણામે વ્યવહાર કરતા વ્યક્તિઓને આર્થિક પ્રતિષ્ઠા કે મનોવૈજ્ઞાનિક સ્તરે નુકસાન થઈ શકે। ઈ કોમર્સ સુરક્ષાની બાબત સૌથી મહત્વપૂર્ણ છે। જ્યારે તમે ઓનલાઈન ઇલેક્ટ્રોનિક ઇ કોમર્સ કરો, ઓનલાઈન વેપાર કરો, ત્યારે ખૂબ જ કાળજીની જરૂર છે। આ જોખમો ત્રણ પ્રકારના હોય છે, એક વ્યવહારના જોખમો, બીજા માહિતીના જોખમો અને ત્રીજા બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતીના જોખમો। એક વ્યવહારોના ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલું નથી એવું વેચનાર જણાવે છે। ઘણી વાર કેવું થાય, આપણે ઓર્ડર આપેલું ન હોય છતાં વસ્તુ આપણા ઘરે આવે, બરાબર છે? એટલે ઘણી વાર ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર જણાવે છે, તો ક્યારેક ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી એવું જણાવે છે, બરાબર? ઘણી વાર ગ્રાહકે ઓર્ડર નથી આપ્યો એવું વેપારી જણાવે છે, અને ઘણી વાર ગ્રાહક એવું કહે છે કે ભાઈ મેં ઓર્ડર આપ્યો નથી। આ ઉપરાંત માલ યોગ્ય સ્થળે પહોંચે નથી અથવા યોગ્ય ગુણવત્તાવાળો નથી, અથવા માલ યોગ્ય જગ્યાએ નથી પહોંચ્યો અથવા ચોક્કસ જે ક્વોલિટીની વિચારણા હતી એવી ક્વોલિટીનો માલ નથી, તેવી ફરિયાદો જોવા મળે છે। આ જોખમ નિવારવા ખાતાની નોંધણી સમયે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરી, તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પર, સુસ્થાપિત એટલે જે ઓથેન્ટિક વેબસાઇટો છે, જે યોગ્ય વેબસાઇટો છે, જે ઓથેન્ટિક છે કે જેની અંદર ફ્રોડની શક્યતા નથી, ખોટું થવાની શક્યતાઓ નથી, એવી જ વેબસાઇટ પરથી આપણે ખરીદી કરવી જોઈએ। એટલે જ્યારે વસ્તુની ખરીદી કરીએ ત્યારે હંમેશા જે ઓથેન્ટિક વેબસાઇટ છે તેના ઉપરથી જ આપણે વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ। એટલે પહેલો વ્યવહારના જોખમો સામેની સલામતીની વાત કરી, માહિતી સંગ્રહના જોખમો સામે અનેક જોખમો હોય છે, ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય છે, બરાબર? માત્ર સ્વાર્થ માટે અથવા તો ઘણીવાર ઘણા લોકો હેરાન કરવા માટે, માત્ર આનંદ કરવા માટે પણ એક માહિતી એકબીજાની જોડતા હોય છે। એટલે માહિતી સંદર્ભમાં અનેક જોખમ, ખૂબ જ અગત્યની જે માહિતી છે, બરાબર છે, ખૂબ જ અગત્યની જે માહિતી છે એ ઘણી વખત આપણને મળતી નથી, અથવા તો જે માહિતી છે એમાં વાયરસ કે હેકિંગ શબ્દથી આપણે પરિચિત છીએ। હવે વાયરસ કે હેકિંગ કે શું થાય, એ વાયરસ કે હેકિંગ, વાયરસના લીધે શું થશે કે તમારા જે વ્યવહારો, તમે જે વસ્તુની ખરીદી કે વેચાણ કરી રહી છે, બરાબર, વાયરસ અને હેકિંગ દ્વારા તમારા જે
મેલ આઈડી છે, પાસવર્ડ છે, એને એક વખત જો હેક કરી લેવામાં આવે તો પછી એ લોકો આપણા નામથી ખોટા વ્યવહારો કરે છે અને ખરીદી વેચાણ કરે છે. એટલે આ બધી જ તકલીફો આમાં રહેલી છે. એટલે જો માહિતીના સંદર્ભમાં અનેક જોખમ હોય છે, ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ માટે કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બંધી શકાય. તમે વાયરસ કે એકિંગ શબ્દોથી પરિચિત હશો. વાયરસ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. વાયરસ કોમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની નકલ ઉભી. વાયરસ શું કરે? વાયરસ કોમ્પ્યુટર સિસ્ટમમાં એની નકલ ઉભી કરે. એટલે કે આપણા જેટલા ડેટા છે એ બધા જ ડેટાની ચોરી થઈ જાય, બરાબર? નકલ ઉભી કરે અને માહિતીને નુકસાન પહોંચાડે છે. વાયરસ સ્ક્રીન પર દખલ કરે છે. કોમ્પ્યુટરમાં કાર્યમાં અટકાયત કરે. નિર્ધારિત માહિતીની ફાઇલને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે. આ જોખમો નિવારવા એન્ટીવાયરસ સોફ્ટવેર, અને આપણે જાણીએ છીએ કે વાયરસથી બચવા માટે લોકો ફોનની અંદર કે લેપટોપમાં એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા જોવા મળે છે, બરાબર છે? વાયરસથી બચવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે? હવે ત્યારબાદ આગળ વધીએ તો ભૌતિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. ઇન્ટરનેટ એ ખુલ્લો મંચ છે. એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે તે જાહેર થઈ જાય. કોઈ માહિતી તમે ઓનલાઈન મૂકો ઇન્ટરનેટ પર, ફેસબુક, એટલે એ જાહેર થઈ જાય છે. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી જેવી કે ઈમેલ, સરનામું, ફોન નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ ઉપરાંત ધંધાની ઘણી જ માહિતી ગુપ્ત રાખવી જરૂરી હોય છે, બરાબર? ઈમેલ, સરનામું, ફોન નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ ઉપરાંત ધંધાની ઘણી જ માહિતી ગુપ્ત રાખવી. આ પ્રકારની માહિતીનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. સમયાંતરે ઉપભોક્તાએ પોતાના પાસવર્ડ બદલતા રહેવો જોઈએ. સમયે સમયે એટલે જ કે પાસવર્ડ તમારો જે છે એ ચેન્જ કરતા રહો. જો તમે પાસવર્ડ બદલતા રહેશો તો હેકિંગની એની શક્યતાઓ ઓછી રહેશે. એટલે સમયાંતરે આપણે આપણા પાસવર્ડને બદલતા રહો. એટલે આ ગુપ્તતાની વાત થઈ. ભૌતિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમો સામે સલામતી. હવે આવે છે આઉટસોર્સિંગ, બહિસ્ત્રોત. હવે આઉટસોર્સિંગ શું છે? તો કે આજ સુધી જે કામ તમે જાતે કરતા હતા અથવા તમે પોતે જે કામ સાથે સંકળાયેલા હતા એ કામ તમે બહારના લોકો પાસે કરાવ્યા તો તેને આઉટસોર્સિંગ કર્યું. કેમ? કે ધંધાનો માલિક જે કામ ધંધાના છે એ ક્યાં કરાવડાવે? બહાર કરાવે. તેને શું કરાવ્યું કહેવાય? આઉટસોર્સિંગ કરાવ્યું કહેવાય, બરાબર? દાખલા તરીકે આજે વિદેશની કંપનીઓ છે, મોટાભાગના અમેરિકાની, ઇંગ્લેન્ડની, બધા દેશોની જે સારી સારી કંપનીઓ છે એમના હિસાબો છે એ ઓનલાઈન ભારતમાં જે એકાઉન્ટન્ટો છે, પ્રોફેશનલ લોકો છે એમની પાસે લખાવડાવે. તો તમે સમજો કે એ લોકો ત્યાં અલગ માણસ રાખવાને બદલે શું કરે છે? દરરોજના ડેટા ત્યાં જ્યારે દિવસ પૂરો થાય, સાંજે જ્યારે દિવસ પૂરો થાય ત્યારે બધા જે ડેટા હોય અહીંયા મોકલી દે. એના આધારે ભારતના જે બધા એકાઉન્ટન્ટ છે એ લોકો એમને હિસાબો લખીને મોકલે છે. આનાથી શું ફાયદો? તો આના કારણે આ એકાઉન્ટન્ટ જે હિસાબો લખીને મોકલે છે એનાથી એ લોકોને આ કામ માટે અલગ માણસો રાખવા પડતા નથી અને એમનું કામ સમયસર પૂર્ણ થાય. એટલે આઉટસોર્સિંગ એટલે શું? કે જે કામ અત્યાર સુધી ધંધાનો માલિક પોતે કરતો હોય જાતે, એ કામ જ્યારે બહારથી કરાવવાની શરૂઆત કરે તો એને આઉટસોર્સિંગ અથવા બહિસ્ત્રોતો કહેવાય. બહારના સ્ત્રોતો, બરાબર છે? ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય
परचूरण काम के प्रक्रिया जारे कोई चौक्स समय गाळा माटे अन्य जूथने करार रूपे सोंपवामां आवे धंधाकीय एकम द्वारा धंधाकीय एकमो द्वारा कोई पण कार्य कोई परचूरण काम के प्रक्रिया बराबर जारे कोई चौक्स समय गाळा माटे
આઉટસોર્સિંગ પ્રચલિત થવાના કારણે જે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતા, જેથી ભારત ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને પીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે. ભારત અને ચીન જેવા દેશો વિશાળ વસ્તી ધરાવતા દેશોને પીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે. હવે પીપીઓની જરૂરિયાત. બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણકાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. આ ત્યાં કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. બરાબર, કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને શું કરે છે? રોજબરોજની કામગીરીમાંથી મુક્ત કરે, જેથી એ આ બધા જે મહત્વના કાર્યો એના ઉપર ધ્યાન દો. રોજબરોજના કાર્ય કર્મચારી કરવાના હશે તો જેનું મુખ્ય કાર્ય છે એના ઉપર ધ્યાન આપી શકશે. એટલા માટે કંપની શું ઈચ્છે છે કે ભાઈ એ કામ આઉટસોર્સિંગ કરે, એટલે કંપનીના કર્મચારીઓ પર એ બોજો ના હોય તો એ બીજા કાર્યો સારી રીતે કરી શકે. હવે પીપીઓની જરૂરિયાત. બરાબર છે, પણ પીપીઓની જરૂરિયાતની અંદર આઉટસોર્સિંગ કરીને તેના ખર્ચમાં ઘટાડો કરી શકે છે અને ખર્ચમાં કામ કરે છે. બીજું, કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત. સ્વાભાવિક છે, આવું બિલિંગ ને બધા કામો કર્મચારી કરી ન કરવાના હોય તો કંપનીના જે મુખ્ય વ્યવસાય છે, મુખ્ય કામ છે, એના ઉપર એ લોકો ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ધંધાદારી એકમો રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ત્રીજું, કાર્ય કુશળતાનો લાભ. જે આઉટસોર્સિંગ દ્વારા આપણે બહારના નિષ્ણાત વ્યક્તિઓ જે છે જે તે કાર્યમાં હોશિયાર હોય એવા લોકોની સેવા મેળવીશું એટલે એમની કાર્ય કુશળતાનો લાભ મળે છે. તો જો ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે છે અને એમની કાર્ય કુશળતાનો લાભ મળે છે. ચોથું, પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે. આજે ગ્રાહકોની માંગ જે બદલાતી અને પહોંચી વળવા માટે આ સુવિધાઓ પૂરી પાડીને નફામાં વૃદ્ધિ. વેપારી એકમોમાં કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને કંપની મહત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. અને મહત્વના ઘટકો ઉપર કંપની ધ્યાન આપશે તો કંપનીના નફામાં પણ વૃદ્ધિ થાય છે, જેવા કે વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદનો વિકસાવવા, વ્યાપારનો વિસ્તાર વધારવો, તેમજ ગ્રાહક સેવાને સંતોષમાં વૃદ્ધિ કરે. પરિણામે ધંધાકીય એકમોના નફામાં વૃદ્ધિ થાય છે. એટલે બાર નફામાં કેમ વધારો થશે? કે કાર્યો તમે બહાર કરાવશો, બહાર કરાવશો એટલે મુખ્ય કામ ઉપર માણસો ધ્યાન આપશે, મુખ્ય કામ ઉપર ધ્યાન આપશે તો વેચાણ વધશે, અને વેચાણ વધશે નવા ઉત્પાદનો આવશે, નવા ઉત્પાદન આવતા ધંધાના નફામાં પણ વધારો થાય છે. હવે બીપીઓનું કાર્યક્ષેત્રમાં બે છે, ફ્રન્ટ ઓફિસ અને બેંક ઓફિસ. પહેલાં બેંક ઓફિસ આઉટસોર્સ. બીપીઓના કાર્યક્ષેત્રમાં બે છે, એક છે બેંક ઓફિસ આઉટસોર્સિંગ. બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારના આંતરિક કાર્યો હાથ ધરે છે. બિલિંગ, ખરીદી અને ડેટા એન્ટ્રી જેવા આંતરિક કાર્યો હાથ ધરાય એને કહેવાય બેંક ઓફિસ આઉટસોર્સિંગ. અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એટલે માર્કેટિંગ કે તકનીકી કે ટેકનિકલ બાબતો હોય અને માર્કેટિંગ લગતી બાબતો હોય એને શું કહેવાય? ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. એટલે બેંક ઓફિસમાં બિલિંગ, ખરીદી, ડેટા
एंट्री जेवा व्यापक आंतरिक कार्यो बैंक ऑफिस बीजू है फ्रंट ऑफिस। तो फ्रंट ऑफिस में मार्केटिंग के तकनीकी सहाय जेवा ग्राहक संबंधी सेवाओं समावेश थाय छे। हवे आवे छे बीपीओ ना कार्यक्षेत्र पछी केपीओ। केपीओ एटले नॉलेज प्रोसेस आउटसोर्सिंग। नॉलेज प्रोसेस आउटसोर्सिंग आपणे जाणीए छीए आपणा देशमांथी विदेशोमां लोको जाय छे भणवा માટે। તો આવી એક દેશના લોકો બીજા દેશમાં એક ઊંચે એજ્યુકેશન મેળવવા તો કેપીઓની સંકલ્પના, તો કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું, જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ। બીપીઓમાં કાર્ય સંબંધિત, જો પહેલામાં કાર્ય સંબંધિત હતું અને આમાં જ્ઞાન સંબંધિત, બરાબર છે। જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે કેપીઓના ધ્યાનમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર, પહેલામાં કાર્ય સંબંધિત બિઝનેસ પ્રોસેસિંગ અને આમાં નોલેજ પ્રોસેસિંગ એટલે કે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। કેપીઓમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય છે, જે કંપનીના વિકાસમાં જવાબદાર હોય છે। કેપીઓની જરૂરિયાત, તો એ જરૂરિયાતમાં પહેલો મુદ્દો સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ। કેપીઓની સેવા આપતી સંસ્થા, જો જે આની તાલીમ આપતી સંસ્થા છે એ ઉચ્ચ કક્ષાની તાલીમ આપે છે, બરાબર છે। તો કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનના રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્યો ધરાવે, તેના લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે। એમનું જે નોલેજ છે એનો લાભ ધંધાના માલિકોને ઓછા ખર્ચે મળે છે। કેપીઓ શ્રેષ્ઠ તકનીકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે। કાર્યનો અનુભવ હોવાથી તેમને ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરી છે, એમની પાસે એવા નિષ્ણાત હોય, એ લોકો વર્ષોથી આ કામમાં જોડાયેલા, એટલે આપણને ઓછા ખર્ચે એમની જે આ આવડત છે, એમનું જે જ્ઞાન છે તેનો લાભ મળે છે, બરાબર। આ નિપુણતા ધંધાદારી એકમને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે, બરાબર। જેમ કે હું તમને એમ કહું, કોઈક આઈટી કંપની છે એની સાથે તમે તમારી ધંધાની બધી અથવા કોઈ માર્કેટિંગની મોટું નામ ધરાવતી કંપની હોય, બરાબર, એની પાસે તમે તમારા માર્કેટિંગનું કામ લઈ લો, તો એ તમારો એક ફિક્સ ચાર્જ જ લેશે, પણ એની જેટલું નોલેજ છે એનો લાભ તમારા ધંધાને મળશે। એટલે ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આમાં પ્રાપ્ત થાય છે। બીજું સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ। તો દરેક ધંધામાં જે સ્ત્રોત છે મર્યાદિત હોય, કોઈ પાસે અમર્યાદિત સંસાધનો ન હોય, તો આ સ્ત્રોતનો તમારે મહત્તમ ઉપયોગ કરવો, બરાબર છે। તો આઉટસોર્સના કારણે એકમોના માનવ સંસાધનો મુક્ત બનીને તેઓ મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરી શકાય। જટિલ સમસ્યાઓનું નિરાકરણ, કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યની જરૂર પડતી હોય તેવી સમસ્યાઓનું નિરાકરણ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકાય છે। કેટલીક જટિલ સમસ્યાઓ, એવી જટિલ સમસ્યાઓનું નિરાકરણ આઉટસોર્સિંગ દ્વારા તમે સરળતાથી કરી શકો છો। મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન, આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો પોતાના મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપી શકે, જેમ કે કોઈ એક શાળા કોમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધાઓ જેવા કાર્યોનો આઉટસોર્સ કરે। હવે કેન્ટીનની સુવિધા, સ્ટેશનરીની સુવિધા, કોમ્પ્યુટર શિક્ષણ આ બધાનો આઉટસોર્સ કરે, તો એણે આ કાર્યો નહીં કરવા પડે, નહીં કરવા પડે તો એ જે મેઇન કામ ભણાવવાનું છે દરેક સબ્જેક્ટ એના ઉપર એ વધુ ધ્યાન આપી શકશે। નાણાંનો મહત્તમ ઉપયોગ કરવો, હવે તમે સમજો દરેક ધંધાર્થી પાસે મહત્તમ રૂપિયા કેવા છે, મર્યાદિત છે, તો તમે ઓછા રૂપિયે વધુ સારી સેવા મળતી હોય તો એ આઉટસોર્સિંગ છે। એટલે શું કહે છે,
કે ધંધા કે કોમાં કેટલા કાર્યોને આઉટસોર્સિંગ કરવામાં તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. બન્યા ધંધા કે એકમોને વિકાસ માટે આવી મૂડીનો મહત્તમ ઉપયોગ કરી શકે. જો તમે અમુક ધંધામાં અલગ વિભાગો રાખો અમુક કાર્ય માટે, એના બદલે એ કાર્ય બહાર કરાવે તો એના માટે તમારે અલગ વિભાગ નહીં બનાવવા પડે, તો તમારો એ ખર્ચો છે ઓછો થઈ જશે અને એ કાર્ય બહાર કરાવશો તો નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા સારામાં સારું કામ થશે. ખર્ચમાં ઘટાડો આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ એ ખર્ચમાં ઘટાડો છે. કંપનીની બજાર પ્રક્રિયા સંશોધન વિકાસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય છે અને જોખમમાં ઘટાડો. વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ સરકારના નીતિ નિયમો અને વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવતા છે. ધંધાકીય એકમોએ કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતું નથી. આઉટસોર્સિંગ આ જોખમોમાં ઘટાડો થાય છે. બરાબર છે. એટલે ધંધાનું જે જોખમ છે એ આના લીધે કેવું થાય છે, ઓછું થાય છે, જોખમમાં ઘટાડો. હવે કેપીઓનું કાર્યક્ષેત્ર નીચે મુજબ છે. કઈ કઈ સેવાઓ તમને કેપીઓ દ્વારા મળે છે? વ્યાપાર અને બજાર સંશોધનો, કાયદાકીય સેવાઓ, મેડિકલ સેવાઓ, તાલીમ અને માર્ગદર્શન, સંશોધન અને વિકાસ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એનિમેશન અને ડિઝાઇન, આ બધી જ સેવાઓની અંદર કેપીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્ય કરે છે. એટલે આ કેપીઓનું કાર્યક્ષેત્ર આવતા લેક્ચરમાં આપણે જે નવો પાઠ છે શરૂ કરીશું અને દરેકે આના બધા જ જે પ્રશ્નોના જવાબ છે એ લખીને તૈયાર કરવાના છે. બરાબર છે. થેન્ક યુ.